नमस्कार फ्रेंड्स, हमें आप जो है 8.1 नो बीजो प्रश्न। एक लैब में 6 विद्यार्थी दीठ 3 कम्प्यूटर है, एटले जुओ विद्यार्थी केटला छे? 3 कम्प्यूटर 3 छे, कम्प्यूटर 3, विद्यार्थी 6, एटले एने जो गुणोत्तर लईए तो 3/6 एटले केटला थया? 1/2, एटले एनो गुणोत्तर थयो 1/2। ओके, जो 24 विद्यार्थी माटे केटला कम्प्यूटर जोईशे तो आपणे 24×1/2 करूँ। ओके, तो 24×1=24/2, 24×2 भागाकार करो तो केटला थया? 12 कम्प्यूटर जोईए। केटला कम्प्यूटर जोईए मित्रों? 12 कम्प्यूटर जोईए। ओके, हवे जुओ नेक्स्ट प्रश्नमां, राजस्थाननी वस्ती आपी छे 570 लाख, उत्तर प्रदेशनी वस्ती 1660 लाख, राजस्थाननुं क्षेत्रफळ 3 लाख किलोमीटर, उत्तर प्रदेशनुं क्षेत्रफळ 2 लाख वर्ग किलोमीटर, आ बंने राज्यमां प्रति वर्ग किलोमीटर केटली व्यक्ति छे, एटले 1 वर्ग किलोमीटरमां केटली व्यक्ति छे। ओके, तो जोईए हवे केटली व्यक्ति छे। तो सौथी पहेला आपणे राजस्थाननी वस्ती छे, आवी रीते नहीं, आपणे लखीए राजस्थाननुं क्षेत्रफळ आपणने आप्युं छे 3 लाख किलोमीटर। ओके, 3 लाख वर्ग किलोमीटर, ज्यारे एनी वस्ती आपी छे आपणने 560 लाख। ओके, तो जो आपणने शुं कीधुं छे के 3 लाख किलोमीटरमां आटला छे, तो 1 वर्ग किलोमीटरमां केटली वस्ती, आपणे शुं करीशुं? 560 लाखना 3 लाखनो भागाकार करीए, लाखथी लाख उड़ी गया, तो 560માં આપણે 3નો ભાગાકાર કરો, 560માંથી 70 છે મિત્રો, ઓકે, તો 570માં 3નો ભાગાકાર કરી તો કેટલા થઈ જશે? 190 વ્યક્તિ, કેટલા થયા? 190 વ્યક્તિ, એટલે 1 વર્ગ કિલોમીટરમાં 190 વ્યક્તિ રહેતા હોય છે। ઓકે, જ્યારે આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ, ઓકે, ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 2 લાખ કિલોમીટર, 2 લાખ વર્ગ કિલોમીટર, જ્યારે એની વસ્તી આપણને આપી છે 1660 લાખ। ઓકે, તો 1 વર્ગ કિલોમીટરમાં કેટલા વ્યક્તિ રહેતા હશે? તો 1660×2 એટલે કેટલા થઈ ગયા મિત્રો? 830 વ્યક્તિ, કેટલા? 830 વ્યક્તિ 1 કિલોમીટરની અંદર રહેતા હોય છે। ઓકે, તો જો પ્રતિ વર્ગ કિલોમીટર કેટલી વ્યક્તિ છે એ આપણને મળી ગયું। ચલો હવે બીજો, કયા રાજ્યમાં વસ્તી ઓછી છે? ઓકે, તો જુઓ, વસ્તી 1660 આપી છે ઉત્તર પ્રદેશની, 570 આપી છે રાજસ્થાનની, તો પ્રશ્નનો ઉત્તર આપણને મળી ગયો, રાજસ્થાનની વસ્તી ઓછી છે, તરત જ આપણને આન્સર મળી જાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ 8.2માં આપણને શું આપ્યું છે કે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો। ઓકે, બહુ ઇઝી છે મિત્રો, તો જુએ સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 1નો પહેલો પ્રશ્ન 1/8 આને ટકામાં ફેરવું હોય ને મિત્રો, તો આપણે ગુણા 100થી કરી દેવાનું, ગુણ્યા 100 કરી દેવાનું એને, એટલે ટકામાં ફેરવાઈ જશે। 1/8×100 એટલે 100×100/8, એને 4 વડે ઉડાવતા 25/2 એટલે 4×2=8 અને 25×100। ઓકે, તો 25/2 એટલે કેટલા થયા? 12.5%। ઓકે, બીજો પ્રશ્ન આપણને આપ્યો છે 5/4, તો આને ટકામાં ફેરવતી વખતે 5/4×100, ઓકે, કરો, કેટલા થયા? 4 ને 100 વડે ઉડાવતા 25 થયા, તો 25×5 બરાબર કેટલા થઈ જશે? 125%। ઓકે મિત્રો, ત્રીજો જુઓ,
ત્રીજો આપણને આપ્યું છે 3/40, તો 3/40 ગુણ્યા 100, 0 થી 0 ઉડાવી દો એટલે કેટલા થયા 30/4, 10 તરી 30/4, 2 વડે ઉડાવી દો 15/5, 15ના અડધા કેટલા થાય 7.5, એટલે 7.5%. ચોથો પ્રશ્ન જુઓ, 2/7 ગુણ્યા 100 એટલે કેટલા થયા મિત્રો 200/7. ઓકે ચલો ગુણાક ભાગાકાર કરો, 7 × 2 = 14, કેટલા વધ્યા 6, 0નો ઉતારો કરો, 7 × 8 = 56, 4 પોઈન્ટ મૂકો, 7 × 5 = 35, 5 × 7 = 7 એટલે 49 પોઈન્ટ. પછી 2 આંકડાઓ સુધી આપણે ડિજિટ લેવાના છે એટલે અહીં થઈ જશે 28.57%. ઓકે મિત્રો.